अबड़ासा तहसील में भानुशाली महाजन के द्वारा नवरात्रि पर्व का आयोजन किया गया। बात करें तो पड़ासला तहसील में आशापुर गांव भानुशाली महाजन और भानुशाली मित्र मंडल मुंबई और भानुशाली महाजन गांधीधाम के द्वारा परंपरागत संस्कृति नवरात्रि गरबा का धूमधाम से आयोजन किया गया। वापी, वलसाड, सूरत, नवसारी, गांधीधाम, जामनगर जैसे पूरे भारत से 600 से अधिक सोने अपने गाँव में नवरात्रि के पर्व पर आते हैं और माता जी की आराधना करते हैं। बात करें तो गुजरात में कच्छ एक अलग ही परंपरा उसी के लिए जाना जाता है, जहां पर रास गरबा में रास और गरबा की रीति रिवाज को अभी बचाए रखने के लिए गांव की तरफ नवरात्रि का उत्सव आयोजन किया जाता है और रात के समय सांस्कृतिक कार्यक्रम का भी आयोजन किया जाता है। इस कार्यक्रम को सफल बनाने के लिए गांव के सभी लोग भारी उत्साह के साथ भाग लेते हैं। ભોજનાલય છે, 9 દિવસ અમે જે બી અહીંયા સ્થાનિક છે પ્લસ અમારે પરદેશી ગુજરાત મુંબઈ થી આવતા ભાઈઓ બહેનો બધો અમે એક સાથે અમે જમીએ છીએ અને એના સિવાય અમારા પ્રમુખ સાહેબ નું મેન અમારું જે ફાળો છે પ્રમુખ સાહેબ અને એની જે ટીમ છે 15 જણાની એનો મેન ફાળો છે અને એ સિવાય અમારા બધા ગામવાસીઓ અમને સપોર્ટ બી કરે છે। આજે દસ વર્ષ થઈ ગયા અમારા પ્રમુખ સાહેબ ને, એ ગાંધીધામમાં રહે છે, અમે તો અહીંયા આપણે નથી રહેતા, ગાંધીધામમાં દૂર રહીએ છીએ, પ્રમુખ સાહેબે ગાંધીધામમાં રહે છે, પોતાનું કામ છોડીને 5 દિવસ અહીંયા આશાપુર ની અંદર ચક્કર લગાવે છે। જે કોઈ જે કચ્છના લોકો છે, સ્થાનિક રહે છે, ખાસ કરીને એક મહિનાથી આગળ જે તૈયાર છે, કેવી રીતે એમને બિરદાવો છો? અરે એ તો અમારા માટે બહુ ગર્વની વસ્તુ છે કે એ લોકો અમારે બધા કરતા વધારે સપોર્ટ કરે છે। સ્થાનિક લોકો અમારા 8 થી 10 ઘર અહીંયા વસે છે, પણ એ લોકો બી અમને બહુ સપોર્ટ કરે છે। તે સિવાય એક અમારા માટે ગર્વની વસ્તુ છે કે નલિયા ની અંદર જે શિવ પેટ્રોલિયમ છે, તે અમારા ભાઈ અર્જુનભાઈ જેઠાલાલ ગજરાનું છે અને એ બી અહીંયા રહે છે, નલિયા ભલે કામ માટે જાય પણ પછી રાત્રે અહીંયા આવે જ છે અને એ બી અમારા માટે ગર્વની વસ્તુ છે અને ભાજપમાં બી એ આપણે હોદ્દેદાર છે, એટલે અમારા માટે નાનકડું ગામ છે પણ અમારા માટે આ ગર્વની વસ્તુ છે।